Adarniya Kulpatis Sushri Ilaben, Dikshant Samaramna Mukhya Mehman Shri Ramchandra Guhaji, Vidyapit Mandarna Adarniya Sabhyo, Amantrit Mehmano, Adhyapak Gan, Vidyapitna Sau Sevako, Padvi Medavnar Vidyati Bhai Beno. ગુજરાત વિદ્યાપીઠના 63માં પદવીદાન સમારંભમાં આપ સૌને આવકારતા હું ખૂબ પ્રસન્નતા અનુભવું છું. ખાસ કરીને આ સમયે દીક્ષાંત પ્રવચન માટે જાણીતા ઇતિહાસકાર અને ઇતિહાસને બહુઆયામી સ્વરૂપ તરીકે સમગ્ર વિશ્વ સુધી ઉજાગર કરનાર એવા મુખ્ય મહેમાન તરીકે આપણને શ્રી રામચંદ્ર ગુહા સાંપડ્યા છે. તેમની સાથે જ ગુજરાત વિદ્યાપીઠને તેની મૂળ ભૂમિકા સાથે સુસંગત રહીને ધ્યેય પ્રાપ્તિ માટેની મથામણમાં માર્ગદર્શક તરીકે મદદમાં રહેનાર કુલપતિ શ્રી ઇલાબેન ઉપસ્થિત છે. આ એક સુંદર સુયોગ છે. ગત દીક્ષાંત સમારંભમાં આપણે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને નિમંત્ર્યા અને તે પછી લગભગ 10 મહિનામાં ફરી મળવાનું થયું છે. ત્યારે વિદ્યાપીઠની એક વર્ષની કામગીરીનું થોડું નિરૂપણ કરવું આવશ્યક લાગે છે. આપણા અધ્યાપકો અને બહારના નિષ્ણાતોના બનેલા આંતરિક ગુણવત્તા બાહેંધરી એકમ IQAC સેલને સારી રીતે કાર્યાન્વિત કરવામાં આવ્યો. ગુજરાત વિદ્યાપીઠે અન્ય યુનિવર્સિટીઓ જે માપદંડથી પોતાનું મૂલ્યાંકન કરાવે છે તે સ્વાયત્ત સંસ્થાન નેશનલ એક્રિડિટેશન એન્ડ એસેસમેન્ટ કમિટી દ્વારા ગુજરાત વિદ્યાપીઠનું મૂલ્યાંકન કરાવવાનું નક્કી કર્યું. તેને માટે આપણા અધ્યાપકો, સંશોધન વિદ્યાર્થીઓ, વહીવટી સેવકો તમામે ભારે જહેમત ઉઠાવી અને સદભાગ્યે આપણે કન્વેન્શનલ તેમજ બીજી યુનિવર્સિટીઓના સરખામણીમાં પ્રથમ તબક્કે જ એ ગ્રેડ પ્રાપ્ત કર્યો. પણ આ મૂલ્યાંકને એક બાબત બીજી પણ સ્પષ્ટ કરી છે, જે ગુજરાત વિદ્યાપીઠના સંદર્ભમાં અગત્યની છે. ગુજરાત વિદ્યાપીઠ ગાંધી મૂલ્યો અને પરંપરાની ખેવના કરીને જીવન શિક્ષણ આપતી ઉચ્ચ શિક્ષણની સંસ્થા છે. તેને એકાંગી માપદંડથી નાપવાની સ્થિતિ બરાબર છે? શું ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માત્ર ને માત્ર શ્રેષ્ઠતા એટલે કે એક્સલન્સ માટે જ છે કે પછી સર્વાંગીણ સત્તા આપતી કેળવણી માટે પણ છે? અધ્યાપન અને જ્ઞાનનો પ્રસાર અને તેની સાથે સાથે સમાજલક્ષી અને છેવાડાના વ્યક્તિ સુધી પ્રથમ પેઢીના ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનાર વ્યક્તિઓ, ભાઈઓ અને બહેનો સુધી પહોંચવું એ સામાજિક ઉત્તરદાયિત્વ આપણી જેવી સંસ્થાનું ખરું કે નહીં? ગુજરાત વિદ્યાપીઠની ઐતિહાસિક ભૂમિકા જોતાં આપણો ઉત્તર સ્પષ્ટ રીતે હામાં જ આવે. અને તેમ કરવામાં પ્રવર્તમાન સંજોગોમાં આપણે ઘણા પડકારોનો સામનો કરી રહ્યા છીએ. વિતેલા વર્ષમાં આપણે અનેક એવા કાર્યક્રમો વિદ્યાપીઠના મૂળભૂત ઉદ્દેશને સામે રાખીને કર્યા. તેમાં આપણા સ્નાતક, અનુસ્નાતક, એમફિલ અને PhDના શિક્ષણ અને સંશોધનના કાર્યકરો તો થયા જ છે, પણ સાથે સાથે ઉચ્ચ શિક્ષણ કે જે વિદ્યાપીઠના એક UGC માન્ય ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો ધરાવીએ છીએ ત્યારે તેને ધ્યાનમાં લઈને અત્યાર સુધી જે કામગીરી થઈ છે તેને સુવ્યવસ્થિત કરી, સમીક્ષા કરી અને તટસ્થ રીતે જાતે જ મૂલ્યાંકન કરીને આગળની દિશા પકડવાની ખાસ્સી મથામણ કરી. આપ સૌ વિદ્યાર્થી તરીકે આપણા આ પરિસર સાદરા કે રાંધેજાના કેમ્પસમાં રહ્યા છો. અન્ય યુનિવર્સિટીઓના શિક્ષણ કરતાં ગુજરાત વિદ્યાપીઠ તેના છાત્રાવાસ, તેનો નિત્યક્રમ, ખાદીનો ગણવેશ, રેટિયો ચલાવતા ચલાવતા સ્વતંત્રતાના આંદોલનની સાથે અનાયાસે નિત્ય જોડાવું, પ્રાર્થના ખંડોમાં ચાલતી પ્રાર્થના ઉપરાંત જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓ, ઉદ્યોગ સાથે, ખેતી સાથે, પર્યાવરણ સાથે, સફાઈ સાથે, શાકભાજીની ખરીદીથી માંડીને રસોડાની વ્યવસ્થા દ્વારા રોજિંદુ અર્થશાસ્ત્ર શીખવાની ગુજરાત વિદ્યાપીઠમાં સમગ્ર વર્ષ દરમિયાન ચાલનારા અનેકવિધ કાર્યક્રમમાં ભાગ લેવાના હોય, પછી સાહિત્યના હોય, તજજ્ઞોના વ્યાખ્યાનો હોય કે સાંસ્કૃતિક આયોજનો કે શિબિરો હોય, આ બધા સાથે
કોઈપણ જાતના ઢોલ નગારા પીટ્યા વિના અનાયાસે જ સાંકળવાનો તમને સૌને સુયોગ સાંપડ્યો છે. રોજની નિત્યક્રમની પ્રવૃત્તિઓમાંથી જ સ્વાસ્થ્યથી માંડીને સ્વાવલંબન અને આત્મનિર્ભરતાના પાઠો પણ શીખ્યા છીએ. ગુજરાત વિદ્યાપીઠમાં ગાળેલા આ છાત્રાલય જીવનનું જીવન શિક્ષણ અને પરંપરાગત તાલ મિલાવતું ઉચ્ચ શિક્ષણ એ બંનેનો સુભગ સમન્વય તમારામાંના સૌએ અનુભવ્યો છે. આજે દીક્ષાંત સમારોહમાં પદવી ગ્રહણ કરશો ત્યારે આ મહત્ત્વનું ભાથું ગુજરાત વિદ્યાપીઠમાંથી મેળવીને તમે સમાજમાં પ્રવેશશો. ગુજરાત વિદ્યાપીઠના પાઠ્યક્રમો, શિક્ષણ તેમજ સહવિજીવન અને ખાસ કરીને ગ્રામજીવન પદયાત્રાઓ એ તમને અન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જેમ બને છે તેમ તમારી જાતથી કે પોતાનાથી અળગા નથી કર્યા, પણ તમે વધારે સમાજ અભિમુખ બન્યા છો અને તેની તમને હર હંમેશ પ્રતીતિ થતી રહેશે. ગુજરાત વિદ્યાપીઠનો વિદ્યાર્થી જ્યાં પણ બેઠો હશે, પછી ગામડામાં કામ કરતો હશે કે શહેરમાં સ્વરોજગારી કરતો હશે કે સેવા સંસ્થામાં કે સરકારમાં, એની એક નોખી ભાત પડેલી છે. સમગ્ર ગુજરાત વિદ્યાપીઠના આ જીવન શિક્ષણ પ્રત્યે અત્યંત આદરની લાગણી પ્રગટ કરે છે, કારણ કે બહુધા ગુજરાત વિદ્યાપીઠનું ઘડતર એટલે ભાવનાશાળી યુવક યુવતીઓ તૈયાર કરવાનું માધ્યમ. સમગ્ર દેશ આજે વિષમ આર્થિક, સામાજિક અને રાજકીય પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, તેવે ક્ષણે ગુજરાત વિદ્યાપીઠ જેવી સંસ્થાની પ્રસ્તુતતા ક્યારેય નહોતી તેટલી આજે છે. વિશ્વમાં અહિંસા અને શાંતિની જે કટોકટી ઊભી થઈ છે તેને વિશે આપણા મુખ્ય મહેમાન વિસ્તારપૂર્વક તમને તેમના પ્રવચનમાં છણાવટ કરવાના જ છે. પણ આપણા દેશમાં પણ આપણે પારાવાર સમસ્યાઓથી ઘેરાયેલા છીએ. અન્ન, વસ્ત્ર, રહેઠાણ, રોજગારી, શિક્ષણ અને આરોગ્ય એ છ પાયાની જરૂરિયાત અંગે આપણા રાષ્ટ્રે ખૂબ જ નવેસરથી આયોજન કરવાની જરૂર છે. જાજી વસ્તીને ટેકનોલોજીના માધ્યમથી કેવી રીતે આ છ જરૂરિયાતના પ્રશ્નો ઉકેલી શકાય તે દિશામાં દેશના શિક્ષણવિદો, અર્થશાસ્ત્રીઓ, તજજ્ઞો, ટેકનોક્રેટો, નીતિના ઘડવૈયાઓ, રાજકીય પક્ષો બધાએ સૌએ સાથે બેસીને વિચારવું પડે અને સર્વસામાન્ય પાયાની જરૂરિયાતના સંદર્ભે એક બાજુથી ઉભરાતા જતા શહેરોની સમસ્યા અને બીજી બાજુ ખાલી થઈ જતા ગામડાઓને કારણે ઊભી થનારી આગવી કટોકટી એને સંદર્ભે આપણે ગ્રામ સ્વરાજની ગાંધીજીની વાત પર ધ્યાન દીધા વગર છૂટકો નથી. વિજ્ઞાનના એક આજીવન અધ્યાપક અને વિદ્યાર્થી તરીકે હું માનું છું કે વિકસતા જીવનમાં માનવ જીવનની યંત્રણાઓને દૂર કરવા માટે છેલ્લા 400 વર્ષમાં જે સત્યના પ્રયોગો અને પ્રયોગો દ્વારા જે આવિષ્કારો વિશ્વભરના વિજ્ઞાનીઓએ રાત દિવસ જોયા વિના કર્યા છે તે ખરેખર તો ભારતીય ઋષિ પરંપરા જ નિભાવી એમ કહેવાય. સંશોધકોને હું આધુનિક દુનિયાના ઋષિ જ ગણું છું, કારણ કે તેમણે પણ વર્ષો સુધી ગ્રંથાલયોમાં, ક્ષેત્રોમાં કે પ્રયોગશાળાઓમાં કામ કરીને એક અનૂઠી ઉપાસના કરી છે અને તેથી જ માનવજાતની અન્ન, વસ્ત્ર, રહેઠાણ અને તે પછીની પાયાની વ્યવસ્થા જેની હમણાં જ વાત કરી તે શિક્ષણ, આરોગ્ય અને રોજગારી માટે અભૂતપૂર્વ સુવિધાઓ ઊભી થઈ છે. તેના પાયામાં દેશના સીમાડા વટાવીને વૈશ્વિક માનવી તરીકે પરસ્પર અપ્રતિમ સહકાર સધાયેલો છે તે પડેલો છે. પોતપોતાના સંશોધનોને છુપાવ્યા વિના માનવજાત માટે સંશોધનો કે પેટન્ટો સુલભ કરી આપ્યા છે, સર્વસુલભ કરી આપ્યા છે અને આ જ્ઞાનનો માહિતીનો ભંડાર આપણા માટે ઓપન સોર્સ તરીકે હવે સૌને પ્રાપ્ય છે. આ બધાને કારણે છેવાડાની વ્યક્તિ માટે આવનાર દિવસોમાં પરંપરાગત શિક્ષણ અને ક્લાસ અને હ્યુમિનિટીઝના અભ્યાસક્રમો પર માઠી અસર પહોંચવાની છે. જેમ કે ઇગ્નુમાં અત્યારે 30 લાખ વિદ્યાર્થીઓ પત્રાચાર તેમજ ડિસ્ટન્સ એજ્યુકેશન લે છે અને હવેના દિવસોમાં તેનો વ્યાપ ટેરવા પરની ટેકનોલોજીને કારણે ઘણો વધવાનો છે. પણ ટેકનોલોજી ગમે તે આવે, માણસના મૂલ્યો બદલાતા પ્રવાહમાં શાશ્વત છે અને તેને જ માનવતા, અહિંસા, સત્ય અને ન્યાયના સંદર્ભમાં મૂલવવાનું રહ્યું. ગરીબી સામેના જંગમાં એપ્રોપ્રિયેટ ટેકનોલોજીની જરૂર મદદ લેશું, પણ છેવાડાના માણસ હાંસિયામાં ધકેલાય અને ટેકનોલોજીના લાભાર્થીઓ
અને વંચિતો એની બે વચ્ચે દુનિયા વેચાઈ જાય તે પરિસ્થિતિ માટે લડવા માટેનો તરણ ઉપાય તો ગાંધી વિચાર જ છે. અને તેથી જ આજે સમગ્ર વિશ્વએ સસ્ટેનેબિલિટી કે વિકેન્દ્રિત અર્થવ્યવસ્થાની વાત કરવાની હોય ત્યારે ફરી નજર ગાંધી વિચાર તરફ દોડાવવી પડે છે. મહાત્મા ગાંધી સ્થાપિત એવી આપણી ગુજરાત વિદ્યાપીઠમાં એવું સત અને તપ પ્રગટો અને તે તમારા માધ્યમ વડે સમાજ સુધી પહોંચો. મને એ જણાવતા આનંદ થાય છે કે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા આગામી વર્ષે જાણીતા કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર રમેશભાઈ કાપડિયાના સહયોગથી મોરારજીભાઈ દેસાઈ આરોગ્યધામ પર યુનિવર્સલ હિલિંગ સેન્ટરની કાયમી વ્યવસ્થાનું આયોજન થઈ રહ્યું છે. આ સમગ્ર વર્ષ દરમિયાન મને આદરણીય કુલપતિ તરફથી ખૂબ જ હૂંફ મળી છે, તેમજ ટ્રસ્ટી મંડળ દ્વારા જરૂરી માર્ગદર્શન, વિદ્યાપીઠના અધ્યાપકગણ, કુલસચિવ અને અન્ય કર્મચારી અને સેવકગણ, વિદ્યાપીઠના કાર્યોને દીપાવનાર વિદ્યાર્થી ભાઈ બહેનોનો પણ ખૂબ સહ સહકાર મળ્યો છે, તે સૌનો હું ખૂબ આભાર માનું છું અને આજના તકે આવકારું છું. આદરણીય ઈલાબેન અને આપણા મુખ્ય મહેમાનને આપણે સાંભળવાના છે ત્યારે મારું વક્તવ્ય અહીં ટૂંકાવી ફરી એકવાર આપ સૌને આવકારી અને નવદીક્ષિત વિદ્યાર્થી ભાઈ બહેનોને જીવન પંથમાં આગળ વધી કુટુંબ, સમાજ તેમજ દેશ માટે કટિબદ્ધ રહેશો તેવી શુભેચ્છા પાઠવું છું. વર્ષ 2015નો મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર ખાસી ચર્ચા અને વિચારણાને અંતે પ્રમાણમાં નાની વયના એવા શ્રી જલદીપભાઈ ઠાકર કે જે ગુજરાત વિદ્યાપીઠના પહેલી બેચના ગ્રામશિલ્પી તરીકે વિજાપુર ગામડાના પેઢામલી ગામમાં બેસી અને આજુબાજુના ગામોમાં કાર્યરત છે તેમના ફાળે જાય છે, શ્રી જલદીપભાઈને આપણા સૌ વતી ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન. વર્ષ દરમિયાન ઔપચારિક શિક્ષણના ભાગરૂપે સફળતાપૂર્વક પસાર થનારા 22 PhD એટલે કે વિદ્યાવાચસ્પતિ, 30 MPhil એટલે કે અનુપારંગત અને 305 MA પારંગત અને 157 વિશારદ અને 66ને દીક્ષિત કરવાની અને 35 વિદ્યાર્થીઓને 49 પારિતોષકો આપી અને પ્રોત્સાહિત કરવાની વિધિ શરૂ કરીશું. અસ્તુ.